અમે યુવાનો અમારી લાગણીઓ ઓછું નિયંત્રણ તો જ્યારે અમારા પ્રિયજન કે નજીકની વ્યક્તિ અમારી સાથે દગો કરે તો એવી પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી આ છોકરીનું દિલ પહેલેથી જ તૂટી ગયું છે જો કોઈ તમારી સાથે દગો કરી શકે છે અથવા તમે એવું વિચારી શકો છો કે તમારી સાથે કોઈ દગો કરી શકે છે ફક્ત એટલા માટે કે તમે તેઓની પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખો છો વેલ જો તેઓ પોતે જે કરવા માંગે છે તે કરે છે તો તમને કેમ એવું લાગે છે કે તેઓ તમારી સાથે દગો કર્યો છે તેઓ જે કરવા માંગે છે તે કરી રહ્યા છે તમારે એનો આદર કરવો જોઈએ જો તમે કહો છો તેઓ મને પ્રિય છે હું તેમને પ્રેમ કરું છું જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો શું તમારે તેમને તે જે કરવા માંગે છે તે કરવા દેવું જોઈએ કે તમે તેમને જે કરાવવા માંગો છો તે કરવું જોઈએ મોટા ભાગના લોકો માટે પ્રેમનો અર્થ છે હું જે ઈચ્છું તે જ તમારે કરવું જોઈએ ના ના પ્રેમનો અર્થ છે કે તેઓ જે ઈચ્છે તે કરી શકે છે અને આપણે તેમને પ્રેમ કરીશું ખરું ને તમે એવું માનો છો કે જો હું તમને પ્રેમ કરું છું તો તમારે મારી વાત સાંભળવી જ જોઈએ ના ના જો હું તમને પ્રેમ કરું છું તો હું ઈચ્છું છું કે તમે તે કરો જેમાં તમને આનંદ મળે ખરું ને તમારે પ્રિયજન કોને કહેવાય તેનો ખ્યાલ બદલવો જોઈએ પણ સદ્ગુરુ મને આ બાબતે એક શંકા છે જો આપણા પ્રિયજનો એવી દિશામાં જઈ રહ્યા હોય જે તેમના માટે સારું નથી અને આપણે તેમને સુધારવા માંગીએ છીએ અને તેટલા માટે આપણે તેમને કહી રહ્યા છીએ ધન્યુ શુ બિન માથા તો પછી તમારે તેમની માતા હોવું જોઈતી કહેતો કે તે ક્યારેય સાચું નથી કે કોઈ વ્યક્તિ કદાચ ખોટા રસ્તે ચડી જાય અને તમે તેમના માટે કંઈક કરવાનો પ્રયાસ કરો છો હું એમ નથી કહેતો કે તે ક્યારેય સાચું નથી પણ તમે આ મત લઈને ન ચાલો કે કોઈ ખોટું છે અને તમે તેમને ઠીક કરવાના છો તેઓ પોતે જે કરવા માંગે છે તે કરી રહ્યા છે ખરું ને તેઓ અત્યારે જે કરવા માંગે છે તે કદાચ તેમના માટે ફાયદાકારક ન હોય તે શક્ય છે પણ તમારે તેને નિષ્ઠાપૂર્વક જોવું જોઈએ કે શું તમે એટલા માટે ફરિયાદ કરી રહ્યા છો કે તે તેમના માટે ફાયદાકારક નથી કે તમે એટલા માટે ફરિયાદ કરી રહ્યા છો કે તે તમારા માટે ફાયદાકારક નથી મોટાભાગે તે આનું છે નિષ્ઠાપૂર્વક તેને જુઓ તે તમારા માટે ફાયદાકારક નથી પણ તે તેમના માટે સારું છે પ્લીઝ તેમને તે કરવા દો પણ તેઓ પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે હા તો પછી તમને દખલ દેવાનો અને તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનો અધિકાર છે પણ હંમેશા નહીં તમે હંમેશા કોઈના જીવનમાં પ્રવેશીને તેમના માટે કંઈક કરી શકતા નથી જો મારે તમારા જીવનમાં પ્રવેશીને તમારા માટે કંઈક કરવું હોય તો મારે તે કમાવું પડશે ખરું ને મારે એવો સંબંધ બાંધવો પડશે જ્યાં હું તમારા જીવનમાં હસ્તક્ષેપ કરી શકું જો તમે તે કમાતા નથી તો તમે હસ્તક્ષેપ કરી શકતા નથી તો જો તમે હસ્તક્ષેપ કરવામાં સક્ષમ ના હો તો તમારે ફક્ત એટલું સમજવું જોઈએ કે તમે તે નીકળતા નથી મેળવી